તલોદ શહેરમાં નવીન એસટી ડેપો બનતા ચોમાસામાં મુસાફરો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. તલોદ તાલુકો વેપાર દ્રષ્ટિએ તો અગ્રતાક્રમ ધરાવે છે, પણ છેલ્લા ઘણા વર્ષોથી તલોદ ડેપોને એસટી ડેપોનો દરજ્જો આપવામાં આવ્યો નથી અને ફક્ત ને ફક્ત પોઈન્ટની બસો માટેની સગવડ હોવાથી એસટી ડેપો શોભાના ગાંઠિયા જેવો પુરવાર થઈ રહ્યો છે. તલોદ શહેરમાં અને તાલુકામાં મોટા મોટા નેતાઓ આખા રાજકારણને હચમચાવી નાખે તેવા છે, પણ તેમ છતાં પણ આ એસટી ડેપોનો કોઈ રણી ને ધણી ના હોય તેવી પરિસ્થિતિ થઈ છે. ડેપો નંબર એમાં કોઈ નવાઈ નથી, પરંતુ આ ડેપોને તાલુકા એસટી ડેપોનો દરજ્જો આપવામાં કેમ તાલુકા અને શહેરનું તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે તેવી લોકોમાં ચર્ચાનો દોર વધી જવા પામ્યો છે. તલોદ શહેર અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને અન્ય આગેવાનો ભેગા મળીને આ એસટી ડેપોની કાયા પલટ થાય તેઓનું વિચારો અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સ્થાનિક લોકોની માંગ થવા પામી છે. તલોદ તાલુકા અને શહેરમાં સારા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેમના અભ્યાસ સાથે ચેડા ન થાય તેના માટે આ તલોદ એસટી ડેપોને પોઈન્ટનો દરજ્જો રદ કરાવી એસટી ડેપોનો દરજ્જો અપાવી તાલુકાની જનતાને દિલ જીતો એવી એક લોક લાગણી પ્રબળ બની છે. અહીંયા આગળ તલોદ તાલુકાની અંદર બસની સગવડ ના હોવા છતાં બાર લોકો તલોદ ગામમાં બહાર ઉભા છે. બસની સગવડ અહીંયા નથી તે માટે લોકો અહીં બસનું બાંધકામ ચાલુ છે.